નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આજે આપણે ધોરણ બારના યુનિટ છનો રીડ વનનો પાર્ટ થ્રી જોવાના છીએ જેના આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ જોઈ લીધા છે આપણે તેનો અભ્યાસ કરી લીધો છે જો તમે હજી સુધી જોયા ન હોય તો તમે આપણી ચેનલની પ્લે લિસ્ટમાં જઈ અને તેને જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ રીડ મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર અનસ્લેવડ કે જેમ જેમ સંસ્કૃતિ વધારે ને વધારે સંકુલ બનતી ગઈ તેમ તેમ કામદારો વધારે ને વધારે ગુલામ બનતા ગયા કોમ્પ્લેક્સ એટલે સંકુલ બનવી અને અનસ્લેવડ એટલે ગુલામ બનવું કે જેમ જેમ સંસ્કૃતિ વધારે ને વધારે જટિલ બનતી ગઈ તેમ કામદારો છે એ વધારે ને વધારે ગુલામ બનતા ગયા અન્ટિલ ટુડે એટલે આજ દિન સુધી લિટલ મોર ધેન પાર્ટ્સ ઓફ ધ મશીન્સ ધે ઓપરેટ કે આજ દિન સુધી તેઓ જે મશીનો ચલાવે છે મશીન કોણ ચલાવે કામદારો કે આજ દિન સુધી તેઓ જે મશીનો ચલાવે છે તેનાથી વિશેષ કાંઈ નથી એટલે મશીન જેટલી જ એની વેલ્યુ છે મશીનની ઉત્પાદનમાં જરૂર પડે છે કામદારાની પડે છે બસ એટલી જ એનાથી વિશેષ તેઓ કાંઈ છે નહીં ડેઈલી એટલે દરરોજ ધ્યેય એટલે તેઓ ફેસ એટલે સામનો કરે છે ડેન્જર્સ એટલે ભય ખતરાનો તે દરરોજ તેઓ ભયનો સામનો કરે છે ક્યાં ઓફ રેલ રોડ એટલે રેલ રોડનો બ્રિજ એટલે પુલનો સ્કાય સ્કેપર્સ એટલે બહુમાળી ઇમારતોનો ફ્રાઈટ ટ્રેન એટલે માલગાડી સ્કોટ હોલ્ડ એટલે વહાણ સ્કોટ યાર્ડ એટલે પ્રાણી પૂરવાનો વાળો એન્ડ ટ્રેનિંગ એટ ધ ડો ડો એટલે જ્યાં દરિયામાં મોટું જહાજ આવતું હોય તેને બાંધવાની જગ્યા હોય ત્યાં ઓન ધ રેલ રોડ્સ એટલે રેલ રસ્તાઓ ઉપર અન્ડરગ્રાઉન્ડ એટલે જમીનની નીચે એન્ડ ધ સીસ એટલે સમુદ્રની ઉપર વિદ્યાર્થી મિત્રો આ બધી જગ્યાએ કોણ કામ કરે તો તે મજૂરો કામ કરે કામગારો કામ કરે છે તો તેઓને ત્યાં આ દરેક જગ્યાએ દરરોજ ડેન્જરનો સામનો કરવો પડે છે કઈ 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 જગ્યાએ તેને તો ત્યાં રેલ રોડમાં બ્રિજ એટલે પુલ ઉપર બહુમાળી મકાન ઉપર માલગાડીમાં વા પછી વહાણમાં પ્રાણી પૂરવાના વાળામાં ટ્રેન ડોમાં રેલ રોડ ઉપર જમીનની નીચે અને સમુદ્રની ઉપર દરરોજ તેઓને ડેન્જરનો સામનો કરવો પડે છે ધ્યેય મૂ ધ ટ્રાફિક તેઓ ટ્રાફિકને ફરતું રાખે છે એન્ડ એન્ડ પાસીસ લેન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રિશિયસ કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લાઈવ અને કિંમતી ચીજ વસ્તુ ચીજ વસ્તુઓ પ્રિશિયસ એટલે કિંમતી કોમોડિટીઝ એટલે ચીજ વસ્તુઓ જીવન વપરાશની જરૂરિયાતોને કોમોડિટીશ કહેવાય અને કિંમતી ચીજ વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી અને આપણા જીવનને શક્ય બનાવે છે વિદ્યાર્થી મિત્રો મજૂરો વગર આપણું જીવન શક્ય નથી આપણને એવું લાગે કે એટલે મજૂરોની આપણે શું જરૂર પણ આપણને જે શાકભાજી મળે છે ફળો મળે છે દૂધ મળે છે એ બધું મજૂરોને કારણે જ મળે છે જો મજૂરો હડતાલ ઉપર જાય તો આ બધી વસ્તુઓનું પરિવહન બંધ થઈ જાય એક જગ્યાએ એટલે મજૂરો છે એ ખૂબ જ મહત્વના છે એન્ડ ધેટ ઇઝ એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ અને બદલામાં તેઓને શું મળે છે જો મજૂરો આટલું બધું કામ કરે છે મજૂરો આટલી જગ્યાએ ડેન્જરનો સામનો કરવો પડે છે મજૂરો આપણા જીવનને શક્ય બનાવે છે છતાંય બદલામાં તેઓને શું મળે છે શું મળે આ વેજ તુચ્છ વેતન આ ઓછું વેતન મળે છે ઓફન પોવર્ટી વારંવારની ગરીબાઈ મળે છે રેન્ટ ટેક્સિસ ટ્રીબ્યુટ એટલે કર વેરા ચૂકવવા પડે છે ભાડા અને કરના ભારણ ચૂકવવા પડે છે એન વોર કમ્ફેશન્સ અને યુદ્ધનું વળતર પહેલાં શું હતું વિદ્યાર્થી મિત્રો આ હેલન કેલરે લખેલું છે પણ છેઠ બહુ ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે આગળ જોઈ ગયા ત્યારે શું યુદ્ધ થતું ને તો દેશને ખૂબ જ નુકસાન થતું દેશ છે એ પાયમાલ થતો એટલે એને પૈસાની જરૂર પડતી તો એ પૈસા માટે એનામાં માટે કર ઉઘરાવવામાં આવતો એ કર કોનો પાસે કોને ચૂકવો પડતો મજૂરોને એટલે આવી રીતે એને શું કહેવાય યુદ્ધનું વળતર જે યુદ્ધ થયા પછી મજૂરોને ચૂકવવું પડતું ચાલો પેરેગ્રાફ ને પાછો જોઈ લઈએ કે જેમ જેમ સંસ્કૃતિ વધારે ને વધારે જટિલ બનતી ગઈ તેમ તેમ કામદારો વધારે ને વધારે ગુલામ બનતા ગયા આજે પણ તેઓ જે મશીનો ચલાવે છે તેના ભાગથી તેઓ કંઈ વિશેષ નથી દરરોજ તેઓને રેલ રસ્તા ઉપર બ્રિજ ઉપર બહુમાળી મકાન ઉપર માલગાડીમાં વહાણોમાં રાણીપુરવાના પૂરવાના વાળામાં અને ડોત્સમાં ડેન્જરનો સામનો કરવો પડે છે રેલ રસ્તાઓ ઉપર જમીનની નીચે અને સમુદ્રની ઉપર તેઓ ટ્રાફિકને ફરતો રાખે છે અને કિંમતી જીવન જરૂરિયાતની વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી અને આપણા જીવનને શક્ય બનાવે છે અને બદલામાં તેઓને શું મળે છે તુચ્છ વેતન વારવારની ગરીબાઈ કર અને ભાડાના વેરા ભારણ અને યુદ્ધનું વળતર

કે કામદારો જે પ્રકારની સુસજ્જતા ઈચ્છે છે જે પ્રકારની પૂર્વ તૈયારી ઈચ્છે છે એ છે તેઓના સંપૂર્ણ જે જીવન છે એનું પુનઃ વ્યવસ્થાપન કરવામાં આવે એની પુનઃ રચના કરવામાં આવે એટલે કે જે આ સિસ્ટમ છે કામદારોની સામે એને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવે એનું પુનઃ વ્યવસ્થાપન કરવામાં આવે એવી સુસજ્જતા વર્કર ઈચ્છે છે सच एज हेज नेवर बीन सच एज हेज नेवर बीन अटेम्प्ट बाय द बाय स्टेटमेंट ओर गवर्नमेंट स्टेटमेंट એટલે રાજનેતા ગવર્નમેન્ટ એટલે સરકારો અને આવું કરવાનો પ્રયત્ન ક્યારેય કોઈ રાજનેતા અથવા સરકારે કર્યો નથી એવી પ્રકારની સુસજ્જતા લે કામદારો છે છે સ્ટેટમેન્ટ એટલે રાજનેતા ગવર્નમેન્ટ એટલે સરકારો જે સરકારે અને રાજનેતાએ ક્યારેય આવો પ્રયત્ન કર્યો નથી કેવો પ્રયત્ન કે કામદારોના જીવનનું પુનઃ વ્યવસ્થાપન અને પુનઃરચના કરવાનો પ્રયત્ન કર્યો જ નથી એવા પ્રકારનું પુનઃ વ્યવસ્થાપન અને પુનઃરચના થાય એવું તેઓ ઈચ્છે છે ધ જર્મન ફાઉન્ડ આઉટ યર્સ અગો ફાઉન્ડ આઉટ યર્સ અગો યર્સ અગો એટલે ઘણા વર્ષો પહેલાં ફાઉન્ડ આઉટ એટલે લાગ્યું ધેટ એટલે કે ધ્યેય કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ કે વર્ષો પેલા જર્મન્સને લાગ્યું વર્ષો પહેલા જર્મન્સને લાગ્યું શું લાગ્યું કે તેઓ સ્લમ્સ સ્લમ્સ એટલે ઝૂપડપટ્ટી કે ઝૂપડપટ્ટીમાંથી તેઓ સૈનિકો સારા સૈનિકો ના મેળવી શકે એ સૈનિકો જો તેઓને સારા મેળવવા હોય તો તેઓ ઝૂપડપટ્ટીમાંથી ન મેળવી શકે સો ધેય એબોલિશ ધમ તેથી તેઓએ ઝૂંપડપટ્ટીને જ નાબૂદ કરી નાખી ઝૂપડપટ્ટીને જ દૂર કરી નાખી એબોલિશ એટલે નાશ કરવો દૂર કરવું સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી ધે સો વી ટુ ઇટ ધેટ ઓલ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધી એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન કે તેઓએ એ પણ ધ્યાન દીધું કે માનવ સભ્યતાની કમસે કમ મૂળ મૂળભૂત જરૂરિયાતો તો બધા માણસોને મળવી જ જોઈએ તે માનવ સભ્યતાની જે મૂળભૂત જરૂરિયાત છે ને એ બધા માણસોને મળે એના ઉપર પણ તેઓએ ધ્યાન દીધું જર્મન લોકોએ કઈ કઈ મૂળભૂત જરૂરિયાત હોય માણસ માણસોની ડિસેન્ટ લોજીન એટલે યોગ્ય રહેઠાણ ક્લીન સ્ટ્રીક એટલે સ્વચ્છ શેરી વોલ્ઝમ ઇફ સ્કેન્ટી ફૂડ સ્કેન્ટી એટલે ઓછો કે ઓછો પણ સંપૂર્ણ આહાર સંપૂર્ણ એટલે આરોગ્યપદ જે શરીર માટે સારો ભલે ઓછો મળે પણ જે ખોરાક મળે ને એ સંપૂર્ણ મળે આરોગ્યપદ મળે શરીર માટે સારો હોય એવો મળે પ્રોપર મેડિકલ કેર યોગ્ય ડાક્ટરી સારવાર મળે એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપિકેશન ઓક્યુપિકેશન એટલે કામનું સ્થળ અને કામના સ્થળે યોગ્ય પ્રકારની સલામતીના સાધનો મળે યોગ્ય પ્રકારની સલામતી મળે આજે આપણે જોઈ છીએ તો ઘણી જગ્યાએ આગ લાગે તો મજૂરો મરી જાય એનું રીઝન એવું હોય કે ત્યાં સલામતીના કોઈ સાધનો હોતા જ નથી એટલે એવું બધું મળે એટલે જર્મન લોકોને તો આ વર્ષો પહેલાં જ ખબર પડી ગઈ હતી કે ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો નહીં મળે એટલે ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી દીધી અને એણે એ પણ જોયું કે ભાઈ ઝૂંપડપટ્ટી નહીં પણ દરેક નાગરિક છે જેટલા બધા માણસો છે એને બધાને અમુક જે જરૂરિયાતની વસ્તુ તો મળવી જ જોઈએ કેવી તો કે યોગ્ય રહેઠાણ સ્વચ્છ શેરી શું કે છે ઓછો પણ સમતોલ આહાર અને ડાક્ટરી યોગ્ય સારવાર અને કામ કામદારોને કામના સ્થળે સલામતીના સાધનો ધેટ ઇઝ ઓનલી એ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન જે આ થવું જોઈએ ને એનો તો એક આ નાનો એવો અંશ છે હેલન કલર જે છે તો આટલું તો થવું જ જોઈએ આનાથી પણ વિશેષ થવું જોઈએ જે થવું જોઈએ આ તો એક નાનો એવો અંશ છે હવે જે હવે પછીના જે વાક્યો છે ને એ હેલન છે ને એ કામદારોને સંબોધિન કે છે શું કે છે ઇટ ઇઝ યોર બિઝનેસ એ હવે તમારું કામ છે ટુ ફોર્સ એટલે ફોર્સ કરવો ધીસ રિફોર્મ્સ એટલે આ પ્રકારના ફેરફાર બદલાવ કરવો ઓન ધ એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી તંત્ર તે વહીવટી તંત્ર આ પ્રકારના ફેરફાર કરે આ પ્રકારના બદલા બદલાવ લાવે એના ઉપર ફોર્સ કરવો એ હવે તમારું કામ કે તમે ફોર્સ કરો વહીવટી તંત્ર ઉપર કે આવા પ્રકારના ફેરફાર લાવે કે જે રીતે જર્મન લોકો જો આવું કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ આપણે પણ કેમ મૂળભૂત જરૂરિયાતો ન મળે આવા બદલાવ લાવવા જોઈએ વહીવટી તંત્રએ અને એને ફોસ કરવાની જવાબદારી હવે તમારી છે લેટ ધેર બી નો મોર ટોક વોટ અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડૂ કે સરકાર શું કરી શકે છે અને શું નથી કરી શકતી એ વાતો હવે આપણે વધારે નથી કરવી ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બીવિલિયરજન્ટ નેશન્સ બીવિજિયર બિલિઝિરિયન્ટ એટલે યુદ્ધખોર જે વાર વાર યુદ્ધ કરતા હોય એવા નેશન્સ એટલે રાષ્ટ્રો ઇન ધ ટર્મોઇલ ટર્મોઇલ એટલે યાતનાઓ ઓફ વોર એટલે યુદ્ધ જે દરેક યુદ્ધખોર રાષ્ટ્રોએ યુદ્ધની યાતનાઓ વચ્ચે આવું કર્યું જ છે દરેક બળવાખોર રાષ્ટ્રોએ યુદ્ધની યાતનાઓ વચ્ચે આવું કર્યું જ છે એટલે જે જે રાષ્ટ્રો યુદ્ધખોર છે જે જે રાષ્ટ્રો બળવાખોર છે જેણે વારવાર યુદ્ધ કર્યું છે તેણે યુદ્ધની યાતનાઓ વચ્ચે પણ પોતાના માણસોનું ધ્યાન રાખ્યું જ છે એને બધાને પૂરતી જરૂરિયાતો આપી જ છે તો આપણે પણ અહીંયા થવું જોઈએ આવું હેલન કે છે એવરી ફંડામેન્ટલ એવરી એટલે દરેક ફંડામેન્ટલ એટલે મૂળભૂત ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ દરેક મૂળભૂત ઉદ્યોગ હેડ બીન મેનેજ્ડ મેનેજડ એટલે વ્યવસ્થાપન થવું બેટર બાય ધ ગવર્મેન્ટ ગવર્મેન્ટ દ્વારા સારી રીતે થઈ શકે છે ધેન બાય અ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન એટલે પ્રાઇવેટ સંસ્થાઓ તે દરેક મૂળભૂત ઉદ્યોગ છે ને એનું વ્યવસ્થાપન સરકાર સારી રીતે કરી શકે છે કોના કરતા સારી રીતે કો કે પ્રાઇવેટ કોર્પો પ્રાઇવેટ સંસ્થા કરતાં એનું રીઝન શું છે કે જો કોઈ એક મૂળભૂત ઉદ્યોગ છે મૂળભૂત ઉદ્યોગ એટલે જે માણસની જરૂરિયાત માટેનો ઉદ્યોગ છે હવે એનું સંચાલન કાં તો ગવર્મેન્ટ કરે કે પ્રાઇવેટ ઉદ્યોગ કરતા હોય પ્રાઇવેટ સંસ્થાઓ કરતી હોય પણ જો પ્રાઇવેટ સંસ્થા કરે ને તો એનો ધ્યેય માત્ર ને માત્ર નફો કમાવાનો જ હોય જ્યારે ગવર્મેન્ટ જો તેનું સંચાલન કરે તો એનો ઉપયોગ એનો હેતુ છે એ માત્ર ને માત્ર પૈસા કમાવાનો ન હોય પણ એનો હેતુ માણસનો માણસનો કલ્યાણ થાય માણસનો કાંઈક ફાયદો થાય એવો પણ હોય એટલે હેલન શું કહે છે કે પ્રાઇવેટ સંસ્થા કરતાં મૂળભૂત ઉદ્યોગોનું સંચાલન છે ને એ સરકાર સારી રીતે કરી શકે છે એટલે એને જ કરવું જોઈએ આપણે પણ ભારતમાં જોઈએ છીએ તો અત્યારે વધારે ને વધારે જે સરકારી ઉદ્યોગ છે એનું ખાનગીકરણ થવા લાગ્યું છે અમુક અમુક જગ્યાએ તો ટ્રેનો પણ હવે પ્રાઇવેટ ચાલવાની છે અમુક અમુક તો એરપોર્ટ પણ પ્રાઇવેટ કંપનીને સોંપાઈ ગયા છે તો આ સારી વાત નથી કારણ કે આ લોકો તો માત્ર શેનું વિચારશે પૈસાનું જ વિચારશે જ્યારે સરકાર પાસે હોત તો એ માણસનો હિત હિતનું પણ વિચારત ચાલો આ પેરેગ્રાફને આપણે પાછો જોઈએ તે કામદારો જે પ્રકારની પૂર્વ તૈયારી અથવા સુસજ્જતા ઈચ્છે છે તે છે તેના સમગ્ર જીવનનું પુનઃ વ્યવસ્થાપન અને પુનઃ રચના અને આવું કરવાનો પ્રયત્ન ક્યારેય પણ કોઈ રાજનેતા અથવા કોઈ સરકારે કર્યો નથી પછી શું કહે છે કે જર્મન લોકોને તો વર્ષો પહેલાં જ ખબર પડી ગઈ હતી કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો નહીં મેળવી શકે તેથી તેઓએ ઝૂંપડપટ્ટીનો જ નાશ કર્યો ઝૂંપડપટ્ટીને જ દૂર કરી અને તેઓએ એ પણ વાતનું ધ્યાન દીધું કે દરેક માણસને ઓછામાં ઓછી માનવ સભ્યતાની મૂળભૂત જરૂરિયાતો તો મળતી જ રહેવી જોઈએ જેમ કે યોગ્ય રહેઠાણ સ્વચ્છ શેરી ઓછો પણ સમતોલ આહાર યોગ્ય ડાક્ટરી સારવાર કામના સ્થળે સલામતીના યોગ્ય સાધનો આ તો જે થવું જોઈએ એનો નાનામાં નાનો ભાગ છે અને આવા પ્રકારના ફેરફાર લાવવા માટે સરકાર ઉપર દબાણ કરવી હવે તમારું કામ છે સરકાર શું કરી શકે છે ને શું નથી કરી શકતી એ હવે વાતો કરવાનું આપણે બંધ કરીએ આવી બધી વસ્તુઓ બળવાખોર રાષ્ટ્રોએ યુદ્ધની યાતનાઓ વચ્ચે કરી જ છે ના ને શું કહે છે આગળ કે દરેક સરકારી મૂળ દરેક મૂળભૂત સંસ્થા મૂળભૂત ઉદ્યોગોનું સંચાલન પ્રાઇવેટ સંસ્થા કરતાં સરકારી સંસ્થા છે એ વધારે સારી રીતે કરી શકે છે ચલો આગળનો પેરેગ્રાફ જોઈએ ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ ઇન્સ્ટિટ એટલે આગ્રહ કરવો અપોન સ્ટીલ મોર રેડિયકલ મ્યુઝ્યોર મોર રેડિયોકલ મ્યુઝ્યોર એટલે વધારે આવશ્યક પગલાં કે વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ કરવો એ હવે તમારી ડ્યુટી છે એ હવે તમારી ફરજ છે જો હજી સરકાર છે અને સત્તાધીશો છે એ વધારે ને વધારે સારા આવશ્યક પગલાંઓ લઈએ એના માટે તમે આગ્રહ કરો એ તમારી ફરજ છે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેબ્લિશમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેબ્લિશમેન્ટ એટલે ઔદ્યોગિક એ અમ માઇન એટલે ખાણ એ ઓર સ્ટોર તે કોઈ પણ બાળક છે એ ઔદ્યોગિક અમમાં ખાણમાં કે સ્ટોરમાં કામ ન કરે એ જોવાનું કામ હવે તમારું છે કોણ કીએ છે હેલન કલર કોને કામદારોને તે કોઈ પણ બાળક છે એ ઔદ્યોગિક અમમાં ખાણમાં તે સ્ટોરમાં કામ ન કરે એ જોવાનું કામ હવે તમારું છે એન્ડ ધેટ નો

સ્વચ્છ શહેરો ફ્રી ફ્રોમ સ્મોક એટલે ધુવાણાથી ફ્રી ડર્ટ એટલે ધૂળથી ફ્રી એન્ડ કન્જેશન્સ એટલે વાહન વ્યવહારથી ફ્રી તે ધુવાણો ધૂળ અને વાહન વ્યવહારથી મુક્ત સ્વચ્છ શહેરો તમને આપે એ જોવાનું કામ હવે તમારું છે તેઓ તમને તેઓ એટલે કોણ મા નગર સરકારો અથવા માલિકો તમને છે એ ધુવાણાથી ધૂળથી અને વાહન વ્યવહારથી મુક્ત સ્વચ્છ શહેરો આપે એ જોવાનું કામ હવે તમારું છે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક પે યુ અ લિવિંગ વેજ જીવન જીવવા પૂરતું વળતર તમને ચૂકવે એ જોવાનું કામ હવે તમારું છે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન રાષ્ટ્રના દરેક ડિપાર્ટમેન્ટમાં આ પ્રકારની સુસજ્જતા આવે પ્રિપર્ડનેસ એટલે સુસજ્જતા અથવા પૂર્વ તૈયારી એ જોવાનું કામ હવે તમારું છે તે આ જે ઉપર જે બધી સુસજ્જતા બતાવી છે પ્રિપર્ડનેસ તે સ્વચ્છ શહેર આપે પછી એ બધી વસ્તુ છે એ કોઈ એક ક્ષેત્રમાં ન આવી જોઈએ પણ રાષ્ટ્રના દરેક ક્ષેત્રમાં આવી જોઈએ અને એ જોવાનું કામ હવે તમારું છે તમારું એટલે મજૂરોનું છે અન્ટિલ એવરીવન વન હેઝ એ ચાન્સ ટુ બી વેલ બોર્ન ચાન્સ એટલે તક મળવી વેલબોર્ન એટલે સારી રીતે જન્મ લેવો તે બધાને સારી રીતે જન્મ લેવાની તક મળવી જોઈએ વેલ નોરિશ્ડ સારી રીતે પોષણ પામવાની તક મળવી જોઈએ રાઇટલી એજ્યુકેટેડ સાચી રીતે ભણતર મેળવવાની તક મળવી જોઈએ ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી બનવાની તક મળવી જોઈએ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ અને દરેક સમયે દેશને સેવા કરી હગે એવા બનવાની તક મળવી જોઈએ જ્યાં સુધી આવું ન બને ત્યાં સુધી દેશના દરેક ક્ષેત્રમાં આ પ્રકારની સુસજ્જતાને લાવવી જોઈએ આવું કહે છે હેલન કેલર ચાલો એકવાર આ પેરેગ્રાફને પાછો જોઈ લઈએ શું છે કે છે પહેલી લીટીમાં કે વધારે આવશ્યક પગલાં લેવા માટે ફોર્સ કરવો આગ્રહ કરવો એ જવાબદારી હવે તમારી છે કોઈ પણ બાળક ઔદ્યોગિક ન જોડાય એ જોવાનું કામ હવે તમારું છે આગળ શું છે અને એવા બિનજરૂરી કામમાં પણ ન જોડાય જે એક્સિડન્ટ કે અસમાનો અસ્માતનો ભય હોય તેઓ તમને ધૂળ ધુવાણા અને વાહન વ્યવહારથી મુક્ત શહેરો આપે એ જોવાનું કામ હવે તમારું છે તેઓ તમને જીવન જીવવા પૂરતું વળતર આપે એ જોવાનું કામ પણ હવે તમારું છે તેઓ તમને સોરી શું કે છે તેને આ પ્રકારની પૂર્વ તૈયારી છે એ રાષ્ટ્રના દરેક ક્ષેત્રમાં આવવી જોઈ અને ત્યાં સુધી આવી જોઈ જ્યાં સુધી દરેક વ્યક્તિને સારી રીતે જન્મ લેવાનો અધિકાર મળે સારી રીતે પોષણ મેળવવાનો અધિકાર મળે સારી રીતે ભણવાનો અધિકાર મળે બુદ્ધિશાળી બનવાનો અધિકાર મળે અને દરેક સમયે દેશને સેવા કરવા લાયક બની શકે ત્યાં સુધી આ પ્રકારની સુજિતા દરેક ક્ષેત્રમાં લાવવી જોઈએ ચાલો લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ સ્ટ્રાઇક એટલે હડતાલ પાડવી અથવા વિરોધ કરવો અથવા પાડી નાખવું અગેન્સ્ટ એટલે ની સામે ઓલ ઓર્ડિનન્સીસ એટલે નિયમો એન્ડ લોસ એટલે કાયદાઓ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ એટલે સંસ્થાઓ એવા બધા કાયદા કાનૂનો અને સંસ્થાઓને તોડી પાડો ધેટ કન્ટિન્યુઝ ધ સ્લેટર ઓફ પીસ જે શાંતિને હણી નાખે છે પીસ એટલે શાંતિ સ્લેટર એટલે હણવું એન્ડ ધ ક્રુઆલિટી ઓફ વોર અને યુદ્ધની અને યુદ્ધને ચાલુ રાખે છે યુદ્ધની ક્રૂરતાને ચાલુ રાખે છે શું કહે છે પેલી લીટીમાં પેલી પહેલાં વાક્યમાં એવા બધા નિયમો કાયદાઓને સંસ્થાઓની સામે સંસ્થાઓને તોડી પાડો જે યુદ્ધની ક્રૂરતાને ચાલુ રાખે છે છે અને શાંતિને નાખે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુદ્ધ સામે હડતાલ કરો યુદ્ધનો જ વિરોધ કરો તમે ફોર વિથાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોર કારણ કે તમારા વગર કોઈ યુદ્ધ લડાવાનું જ નથી તમે છો તો જ યુદ્ધ લડાવાનું છે એટલે યુદ્ધનો જ વિરોધ કરો સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર શું કે છે તે ઉત્પાદિત સાધનો ગેસ બોમ્બ અને બીજા મર્ડરના જે સાધનોનું ઉત્પાદન થાય છે ને એનો જ તમે વિરોધ કરો જે મર્ડરના સાધનો બંધુ છે બોમ્બ છે ગેસ બોમ્બ છે આ બધા જે બને છે ને એનો જ તમે વિરોધ કરો આવું કોણ કે છે હેલન કેલર કોને તો કે કામદારોને સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રીપર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન ઓફ હ્યુમન બીંગ્સ શું કહે છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રીપર્ડનેસ કે એવી સુસજ્જતા સામે હડતાલ કરો પ્રિપર્ડનેસ એટલે સુસજ્જતા અથવા પૂર્વ તૈયારી જેનો મતલબ જ છે લાખો લોકોનું મૃત્યુ અને આપદાઓ દુઃખ દયનીય સ્થિતિ એવી પૂર્વ તૈયારી સામે જ હડતાલ કરી દો જેનો મતલબ જ છે લાખો લોકોનું મૃત્યુ થાય લાખો લોકો છે ને એને સહન કરવું પડે આગળ શું કે છે તો કે બી નોટ ડમ ડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન ડિસ્ટ્રક્શન એટલે વિનાશ ઓબિડિયન્ટ એટલે વફાદાર ડમ એટલે મૂંગા સ્લેવ એટલે ગુલામ કે વિનાશક સેનાના મૂંગા અને વફાદાર ગુલામ ન બનો કોઈ સેના વિનાશકારી હોય એનું આપણે મૂંગું અને વફાદારી મૂંગું અને વફાદાર ગુલામ બનવું જોઈએ નહીં એના બદલે આપણે શું બનવું જોઈએ એ પણ કહે છે બી હીરોસ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રકશન એના બદલે તમે સર્જનાત્મક સેનાના નાયક બનો હીરો બનો કન્સ્ટ્રક્શન એટલે સર્જનાત્મક હીરોસ એટલે નાયક જો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આ લાસ્ટ પેરેગ્રાફ છે ને એ આપણા આખા પાઠનો મેઇન છે આની અંદર જ હેલન કેલર છે એ કામદારોને પોતાના હકો વિશે આ છેલ્લા બે પેરેગ્રાફમાં જ કામદારોના હકો વિશે કામદારોને જણાવે છે અને કામદારોને પાનો ચડાવે છે તમે યુદ્ધની સામે હડતાલ પાડો તમે આવા જે મર્ડરના સાધનો છે ને તોડી પાડો એટલે આવું જ્યારે એ બોલે છે ને એટલે ત્યારે અમુક લોકોને એમ લાગે છે કે આ મજૂરોને ચડાવે છે દેશની વિરુદ્ધમાં એટલે જ આપણે સ્ટાર્ટિંગના પેરેગ્રાફમાં જોયું હતું એમાં શું કહેતા હતા અમુક લોકો કહેતા હતા ને કે આ હેલન છે એ કેટલાક માણસોની કઠપુતળી છે એ બિચાળી છે એ કોની ભાષા બોલે છે એટલા માટે જેણે એવું કીધું હતું પણ ખરેખર હેલન છે એ કામદારોને અહીં તેના હકો શું છે એનાથી શું શું થઈ શકે છે એનું તે અહીં ભાન કરાવે છે ચાલો પેરેગ્રાફ ને પાછો જોઈ લઈએ પેલા શું કે છે પેલી લીટીમાં કે એવા નીતિ નિયમો અને સંસ્થાઓની સામે જ હડતાલ પાડી દો જે શાંતિને હણી નાખે છે અને યુદ્ધની ક્રૂરતાને ચાલુ રાખે છે યુદ્ધની સામે જ હડતાલ પાડી દો યુદ્ધનો જ વિરોધ કરો કારણ કે તમારા વગર કોઈ યુદ્ધ લડાઈ એમ જ છે નહીં પછી સાધનો ગેસ બોમ્બ અને એવા બીજા મર્ડરના જે સાધનો છે એના ઉત્પાદનને જ તોડી પાડો એના ઉત્પાદનની સામે જ વિરોધ કરો અને એવી બધી સુસજ્જતા સામે હડતાલ પાડો જેનો મતલબ જ છે લાખો લોકોનું મૃત્યુ લાખો લોકોની દયનીય સ્થિતિ પછી છેલ્લા કહે છે તે વિનાશકારી સેનાના તમે મૂંગા અને વફાદાર ગુલામ ન બનો એના કરતાં સર્જનાત્મક સેનાના તમે હીરો બનો અહીં હેલનની સ્પીચ પૂરી થાય છે અને અહીં આપણો યુનિટ પણ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો થેન્ક યુ જય હિન્દ